વડોદરાથી જ્યાં રૂપાલા વિવાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિવાદમાં ફસાયા છે બીજેપીના કોર્પોરેટર. વડોદરા બીજેપીના કોર્પોરેટર કલ્પેશ પટેલની પોસ્ટ પર શરૂ થયો છે વિવાદ. પોસ્ટમાં લખ્યું હતું કે માફી માંગવા છતાં હવે તમાશો કરવામાં આવી રહ્યો છે. મોદી વિરુદ્ધ ષડયંત્ર કરતી એક ચોક્કસ ગેંગને ઓળખી લેવાની જરૂરિયાત છે. હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત પર પાણી ફેરવવામાં આવી રહ્યું છે. જે સાતો ક્ષત્રિય છે એ હિન્દુ અને મોદીજીની સાથે જ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ વિવાદ વકરતા કલ્પેશ પટેલે છેવટે આ પોસ્ટ ડિલીટ પણ કરી હતી. આ પોસ્ટ ડિલીટ કર્યા બાદ કલ્પેશ પટેલે ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી છે. તો આ બે દ્રશ્યો છે. પહેલાં જે પોસ્ટ થઈ તેમાં વિવાદિત લખાણ, ત્યાર પછીની પોસ્ટ જેમાં માફી માંગી લેવાઈ છે. તેમણે આખાય વિરોધને એક તમાશો ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલી પોસ્ટમાં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો હતો, પરંતુ બીજી પોસ્ટમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી છે. તો વિવાદિત પોસ્ટ પછી વિવાદમાં આવ્યા છે બીજેપીના વડોદરા શહેરના કોર્પોરેટર કલ્પેશભાઈ પટેલ. વિવાદ વકરતા છેવટે કલ્પેશ પટેલે માફી માંગવાનો વારો આવ્યો છે. પહેલા પોસ્ટમાં જે લખાણ લખાયું હતું તે ચોક્કસ વિવાદિત હતું. તેમણે ચોક્કસ ગેંગ આ પ્રકારનો શબ્દ લખ્યો હતો, તમાશો આ પ્રકારનો શબ્દ લખ્યો હતો. પછી ભૂલનો અહેસાસ થતા જ તેમણે તરત જ માફી પણ માંગી લીધી છે. પહેલા પોસ્ટ કરી અને પછી માફી માંગી લીધી છે. આપણે કહી દઈએ આખો વિવાદ શું હતો. કલ્પેશ પટેલ વડોદરા ભાજપના કોર્પોરેટર છે. તેમણે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી જેમાં રૂપાલાનો જો વિરોધ થઈ રહ્યો છે તે મુદ્દાની આ પોસ્ટ હતી. માફી માંગવા છતાં હવે વધારે પડતો તમાશો કરીને આડકતરી રીતે મોદી વિરુદ્ધ હિન્દુ વિરુદ્ધ કાવતરા કરતી એક ગેંગ આ પ્રકારના શબ્દ પ્રયોગ થયા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રશાંત. પ્રશાંત, શું છે બધું અપડેટ છેવટે કલ્પેશ પટેલે માફી માંગી લીધી છે? હા, બિલકુલ. થી કલ્પેશ પટેલ જે છે વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર છે અને આ જે કોર્પોરેટર કલ્પેશ પટેલ છે એ હંમેશા વિવાદ થી ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે રૂપાલાનો જે રાજકોટના ઉમેદવાર છે રૂપાલા, તેમનો જે ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી. ત્યારે ભાજપના કોર્પોરેટર દ્વારા એ પોસ્ટ કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો હતો, જેને લઈને હાલ એમને માફી પણ માંગી છે. પરંતુ રૂપાલાને નહીં પરંતુ હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત પર પાણી પહેરવામાં આવી રહ્યું છે. આવી જે એમની કોમેન્ટ હતી, એમની જે વાત હતી એને લઈને લોકો નારાજ, ક્ષત્રિય સમાજ વધુ નારાજ થયા છે અને તેને લઈને વિવાદમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની માફી પણ માંગવામાં આવી છે, પણ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી રહ્યું અને પોસ્ટ પણ જે છે એ ડિલીટ કરી દેવામાં આવી છે. પ્રશાંત, પહેલી જે પોસ્ટ હતી એમાં ચોક્કસ કલ્પેશ પટેલની માનસિકતા કયા પ્રકારની છે ચોક્કસ છતી થઈ રહ્યું છે? બિલકુલ, એની જે માનસિકતાની વાત કરવામાં આવે તો પહેલેથી જે કલ્પેશ પટેલ છે અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલા છે અને નાની નાની વાતોમાં બી વિવાદમાં આવતા હોય છે. અહીંયા જેમની માનસિકતા છતી હોય છે ત્યારે આ જયારે પાર્ટી દ્વારા બી આ મુદ્દા ઉપર કોઈને વાત કરવાની ના પાડવામાં આવી હોવા છતાં પણ કલ્પેશ પટેલ ભાજપના કોર્પોરેટર હોવા છતાં પણ એમને આ રીતની પોસ્ટ મૂકી છે, જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયા હતા અને વડોદરાના ક્ષત્રિય સમાજની એ લોકો એમને કલ્પેશ પટેલે માફી પણ માંગી હતી. પરંતુ જ્યારે રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ નથી કરી રહ્યું ત્યારે કલ્પેશ પટેલને કેમ માફ કરીએ તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. બિલકુલ, ધન્યવાદ પ્રશાંત તમામ જાણકારી બદલ. તો વડોદરાના કોર્પોરેટર એક પોસ્ટ થકી આવ્યા છે વિવાદમાં.